શેર માર્કેટની ચર્ચાને આગળ વધારી આપણી સાથે એન્જલ બ્રોકિંગના રુચિત જૈન અને આનંદ રાઠીમાં ટેકનિકલ ડેરિવેટિવ્સના હેડ જય ઠક્કર જોડાઈ ગયા છે. આ બંનેનું સ્વાગત છે. જો ગત 8 તારીખની ચર્ચા કરીએ તો રાતના 7 વાગે જે ડિક્લેરેશન થયું ત્યારબાદ 9 તારીખે એક લો બનતો દેખાયો માર્કેટનો. આ વખતે 2 દિવસ પહેલા 7 તારીખે એક મોટો લો થઈ ગયો છે. રુચિત, નિફ્ટીને કઈ રીતે જુઓ છો? કારણ કે એક વન વે તેજી જે અપેક્ષિત નથી આવી ગઈ છે. હવે કરેક્શન શું આ લાંબુ ચાલશે કે શોર્ટ ટર્મ છે? ગુડ મોર્નિંગ નિશા. યસ, આપણે પાછલા 1 વર્ષની વાત કરીએ તો નો ડાઉટ એક ઘણી સારી રેલી આપણે ઇન્ડેક્સમાં અને સ્પેસિફિકલી ઘણા બધા સ્ટોક્સમાં જોઈ છે. બ્રોડર ટ્રેન્ડ હજી માર્કેટનો પોઝિટિવ છે. જો અગર આપણે વીકલી અગર મંથલી ચાર્ટ જોઈએ તો એવા કોઈ સંકેત નથી કે મેજર ટ્રેન્ડ રિવર્સ થઈ ગયો છે. પણ આપણે શોર્ટ ટર્મની વાત કરીએ, શોર્ટ ટર્મમાં આપણે પહેલા પણ પાછલા સપ્તાહમાં પણ વાત કરી રહ્યા હતા કે કેવું જયારે પણ ઓલ ટાઈમ હાઈ ઉપર માર્કેટ ચાલતું હોય તો પ્રીવિયસ રિટ્રેસમેન્ટના હિસાબે લગભગ 10,480 આસપાસ નિફ્ટીના ટાર્ગેટ પ્રોજેક્શન થઈ રહ્યા છે. હમણાં ગયા 3 ટ્રેડિંગ સેશનથી એક્ઝેક્ટ 10,480 આસપાસ માર્કેટે હાઈ રેઝિસ્ટન્સ લઈને ત્યાંથી કાલેની ટ્રેડિંગ સેશનમાં એક પ્રોફિટ બુકિંગ કે કરેક્ટિવ મૂવ આપણને જોવા મળ્યું છે. તો એની નિયર ટર્મમાં સંકેત છે કે આ જો 10,480-10,500 રેન્જ છે, આ શોર્ટ ટર્મ માટે ઘણી સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બની જશે. અને આ રેન્જ ક્રોસ કરવા પહેલા આપણે ઇધર એક કરેક્ટિવ ફેઝ જોશો, નહીં તો એક કન્સોલિડેશન ફેઝ માર્કેટમાં જોશો. તો નિયર ટર્મમાં જો શોર્ટ ટર્મ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી તમે જોતા હોય કે નેક્સ્ટ 1 થી 2 દિવસ કે 1 સપ્તાહમાં તમે ટ્રેડિંગ કરતા હોય તો આઈ થિંક અહીંયાથી થોડુંક નેગેટિવ બાયસનેસ વધારે રહેશે. નિફ્ટી સ્પોટમાં 10,400-10,430 સુધી આવે તો એક ઓપોર્ચ્યુનિટી યુઝ કરવી જોઈએ તમારી એક્ઝિસ્ટિંગ લોંગ પોઝિશન એકવાર એક્ઝિટ કરવા માટે. અને આઈ થિંક આ સપ્તાહમાં જ આપણે નીચે 10,250-260 સુધીના લેવલ ઇન્ડેક્સમાં જોઈ શકીએ છીએ. ઓકે, આ સાથે રોચિત, અહીંયા બેંક નિફ્ટીના ફ્રન્ટ ઉપરથી આપણો મત અહીંયા શોર્ટ ટર્મ માટે થઈને ઇન્ડેક્સમાં જે બની રહ્યો છે, પણ એમાં બેંક નિફ્ટી તરફથી જોઈએ તો અહીંયાથી આપણને ઇન્ડેક્સને એક મોટો સપોર્ટ મળે એવા સંકેત અત્યારે મળતા દેખાઈ રહ્યા છે. કારણ કે આપણે જોવા જઈએ તો અહીંયા આપણને ટ્રેન્ડ હજુ પણ 25,000 ઉપર સસ્ટેન થતો દેખાઈ રહ્યો છે. જો મેજર ટેકનિકલ લેવલ્સ પ્રમાણે જોઈએ તો 25,200 ઉપર હજુ આપણને બેંક નિફ્ટી સસ્ટેન થતી દેખાઈ રહી છે. અને આગામી દિવસોમાં જે પરિણામો પણ આપણે એક્સપેક્ટ કરી રહ્યા છે પબ્લિક સેક્ટર બેંકના અને પ્રાઇવેટ સેક્ટરના અમુક દિગ્ગજ બેંકના, આ ફ્રન્ટ ઉપરથી પણ જે નેગેટિવ ન્યૂઝ હતા ઓલરેડી માર્કેટે થોડા ડિસ્કાઉન્ટ કરી દીધા છે. તો જો અહીંયાથી સપોર્ટ મળશે તો ફરી પાછા આપણે અહીંયા અપસાઇડના મૂવમેન્ટ તરફ આગળ વધીશું એવી સંભાવના દેખાઈ રહી છે કે નહીં? બેંક નિફ્ટીના ચાર્ટ જોઈએ તો રિસેન્ટલી આ ઇન્ડેક્સ એક લગભગ 2-2.5 મહિનાનું કન્સોલિડેશન ફેઝનું બ્રેકઆઉટ આપ્યું છે. જે તમે લેવલ્સ કીધા 25,200-25,100 રેન્જ જે પ્રીવિયસ રેઝિસ્ટન્સ હતી હમણાં જ આપણે બ્રેકઆઉટ જોયું છે. તો અહીંયા પ્રોબેબિલિટી વધારે છે કે આપણે કન્સોલિડેશન ફેઝ બેંક નિફ્ટી ઇન્ડેક્સમાં જોશો જ્યારે બ્રોડર માર્કેટમાં થોડીક પ્રોફિટ બુકિંગ મિડકેપ સ્ટોક્સ ઉપર આવી શકે છે. બેંક નિફ્ટીમાં કોઈ મોટો ઘટાડાની એક્સપેક્ટેશન નથી, પણ એક જસ્ટ સાઇડવેઝ મુવમેન્ટમ આપણે જોઈ શકીએ છીએ. જે સેક્ટર હમણાં આઉટપરફોર્મન્સ તરીકે બતાડી શકે છે આઈ થિંક બેંકિંગ નહીં રહેશે, પણ એક આઈટી સેક્ટર રહેશે. આપણે ગઈકાલની ટ્રેડિંગ સેશનમાં પણ જોયું હતું કે ઇન્સ્પાઇટ કે માર્કેટમાં એક બ્રોડ માર્કેટ સેલિંગ હતી, આઈટી સેક્ટરમાં ઘણી સારી બાઇંગ મોમેન્ટમ હતી. અને ઇવન નિફ્ટી આઈટીના ચાર્ટ જોઈએ તો લગભગ એનું એક ફ્લેગ પેટર્નનું જે ફોર્મેશન હોય છે એ ફોર્મેશન બનાવીને ત્યાંથી બ્રેકઆઉટ આપ્યું છે. તો આઈ થિંક આઈટી સ્ટોક્સ વધારે આઉટપરફોર્મન્સ બતાડી શકે છે કમ્પેર્ડ ટુ બેંકિંગ કે કોઈ પણ બીજા સેક્ટર. શોર્ટ ટર્મની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં અમે શોર્ટિંગની ઓપોર્ચ્યુનિટી નથી જોઈ રહ્યા, કેમ કે મોર ઓફ અ લેસ આ 25,200 જે બ્રેકઆઉટ હતું એ કરેક્શનમાં ઘણું સ્ટ્રોંગ સપોર્ટ હમણાં બની જશે. ત્યાંથી અમે એક્સપેક્ટ કરી રહ્યા છીએ કે બેંક નિફ્ટી સાઇડવેઝ રહેશે, કન્સોલિડેશન ત્યાંથી ત્યાં આપણને કન્સોલિડેશન ફેઝ જોવા મળશે. અને જે આઉટપરફોર્મન્સ આવશે માર્કેટમાં એ નિફ્ટી આઈટી સ્પેસમાંથી આવશે. 4.5% ઘટાડો ત્યાં જોવા મળી રહ્યો છે. 94 પાસે આવીને અટકેલો આ કાઉન્ટર દેખાય છે. એમએમટીસી તમે જુઓ, ગઈકાલે જે એમએમટીસી અને એસટીસીના મર્જરની જે સમાચારો હતા એના પગલે જબરદસ્ત તેજી થઈ હતી. આજે પ્રોફિટ બુકિંગનો માહોલ જોવા મળી રહ્યો છે. આદિત્ય બિરલા કેપિટલ તમે જુઓ, ભારે વોલ્યુમ સાથે 1.5% ઘટાડો ત્યાં જોવા મળી રહ્યો છે. સાઉથ ઇન્ડિયન બેંક દબાણ, ડેલ્ટા કોર્પમાં ગઈકાલે બ્લોક ડીલ થઈ હતી, આજે તમે જુઓ દબાણ હજુ પણ છે. વેદાંતા, ઇન્ડિયા સિમેન્ટ, અરવિંદ જ્યાં પરિણામો પહેલા જ આપણે જોઈ રહ્યા છે. આજે થોડી વીકનેસ જોવા મળી છે, પણ જો ગત સપ્તાહનો ટ્રેન્ડ તમે જોયો હોય તો ખાસો પોઝિટિવ રહ્યો છે. તો આ બધા કાઉન્ટર્સ અત્યારે બઝિંગ દેખાઈ રહ્યા છે. બેંક નિફ્ટી જેટલું સપોર્ટિવ હતું ત્યાંથી થોડું પ્રોફિટ બુકિંગ ફરી આવતું હોય એવું દેખાઈ રહ્યું છે. પોઝિટિવ ખુલ્યા બાદ હવે ફ્લેટ ટુ પોઝિટિવ રહી ગયો છે. અને ખાસ કરીને નિફ્ટી પણ તમે જો ઈ જ નેરો રેન્જમાં ફરતું દેખાયું છે. રુચિત, હવે કયો ટ્રેન્ડ તમને દેખાય છે નિફ્ટી ઉપર અને કયા સ્ટોક પર ખાસ એક ફોકસ રાખશો?
નિફ્ટી ઉપર જે આપણે વાત કરી કે નિયર ટર્મમાં લાગી રહ્યું છે કે 10,480-10,500 ના લેવલ્સ ક્રોસ નહીં કરશે. ઇવન આપણે અગર ઇન્ટ્રાડે કે 1-2 દિવસની ફોકસ કરીએ તો 10,400-10,420ની રેન્જ આવે તો આઈ થિંક એક ઓપોર્ચ્યુનિટી લેવી જોઈએ શોર્ટ ટર્મ ટ્રેડર્સ માટે કે લોંગ પોઝિશનમાંથી ત્યાં એક્ઝિટ કરે. જો તમે એગ્રેસિવ ટ્રેડર્સ હોય તો 10,420ની આસપાસ એક શોર્ટ પોઝિશન પણ બનાવી શકે છે કાલના હાઈના સ્ટોપલોસથી. અને આઈ થિંક નિયર ટર્મમાં પ્રોબેબિલિટી છે કે 10,250-10,260ના લેવલ્સ નિફ્ટી બતાડી શકે છે. સ્ટોક સ્પેસિફિકમાં જેવું આપણે પહેલા વાત કરી કે આઈટી સેક્ટર એક આઉટ પરફોર્મન્સ આપણને બતાડી શકે છે તો આઈ થિંક આઈટી સેક્ટરના સ્ટોક્સમાં જ ફોકસ રાખવું જોઈએ. એચસીએલ ટેક કાલે એક સારા સપોર્ટ ઉપર કન્સોલિડેશન ફેઝ થઈને એક પુલબેક આપ્યું છે. મિડકેપ આઈટી સ્પેસમાંથી ટાટા એલેક્સી અમને કરંટ લેવલ્સ ઉપર ઘણું સારું લાગી રહ્યું છે. આ સ્ટોકમાં રિસન્ટ આખા કન્સોલિડેશન ફેઝમાં એક ટેકનિકલી ડાયમંડ પેટર્ન હોય છે, ડાયમંડ પેટર્નનું ફોર્મેશન થયું છે અને એનું બ્રેકઆઉટ આવ્યું છે. આઈ થિંક એક અપટ્રેન્ડનું રિઝમ્પશન આ સ્ટોકમાં થઈ શકે છે. કાલેની ટ્રેડિંગ સેશનમાં વોલ્યુમ્સ પણ સારા હતા તો આઈટી સ્પેસમાંથી ટાટા એલેક્સી એક એવું સ્ટોક લેશે જો કરંટ લેવલ્સ ઉપર ખરીદારી કરીએ તો સારા રિટર્ન્સ બની શકે છે. ઓકે, ઝડપથી ટ્રેડિંગ કોલ્સ પર નજર કરી લે. રુચિત, આપના ટ્રેડિંગ કોલ્સ? મારું ફર્સ્ટ પીક છે એક બાય કોલ છે ક્રોમ્પ્ટન ગ્રીવ્સ કન્ઝ્યુમરમાં. આ સ્ટોકમાં આપણે જોયું છે કે ઓલધો ઇન્ડેક્સની સાથે એટલું મોમેન્ટમ નથી રહેતું પણ ડેલી વીકલી ચાર્ટ્સ ઉપર ઘણું સારું કન્સોલિડેશન ફેઝ પાછલા 3-4 મહિનાથી આ સ્ટોકમાં થઈ રહ્યું છે. ક્લોઝિંગ બેસિસ ઉપર 227નું આ કન્સોલિડેશન ફેઝનું રેઝિસ્ટન્સ હતું જે કાલની ટ્રેડિંગ સેશનમાં ક્રોસ થયું છે અને પાછલા 3-4 ટ્રેડિંગ સેશનમાં વોલ્યુમ્સ ફ્રન્ટ પર જોઈએ તો વોલ્યુમ્સ પણ ઘણા સારા છે. તો અમારું માનવું છે એક અપટ્રેન્ડનું રિઝમ્પશન આ સ્ટોકમાં થઈ શકે છે આ કન્સોલિડેશન ફેઝની બાદ. તો કરંટ લેવલ્સ ઉપર ક્રોમ્પ્ટન ગ્રીવ્સ કન્ઝ્યુમરની ખરીદારીની સલાહ રહેશે 217ના સ્ટોપલોસથી 2 સપ્તાહ માટે 254 રૂપિયાના ટાર્ગેટ માટે. અને મારું સેકન્ડ પીક એક સેલકોલ રહેશે ટ્રેડિંગ માટે ઇન્ડિયાબુલ હાઉસિંગ ફાઇનાન્સનું. આપણે સ્ટોકમાં જોયું છે કે ઘણા વખત બાદ એનું 89 EMAનું સપોર્ટ કાલેની ટ્રેડિંગ સેશનમાં બ્રીજ થયું છે. જયારે પણ આ સ્ટોક એક હાઈ ટોપ હાઈ બોટમ સ્ટ્રક્ચરમાં હતું ત્યારે કરેક્શન્સમાં 89 EMA એક સપોર્ટ એક કરતો હતો જે કાલની ટ્રેડિંગ સેશનમાં બ્રીજ થઈ ગયું છે. અને RSI પણ ઘણા વખત બાદ એક લો ટોપ લો બોટમનું ફોર્મેશનની શરૂઆત થઈ છે. નિયર ટર્મમાં એક કરેક્ટિવ મૂવ કન્ટિન્યુ રહી શકે છે જો આપણે પાછલા અમુક દિવસોથી જોઈ રહ્યા છે. 1251નું સ્ટોપલોસ મૂકીને ઇન્ડિયાબુલ હાઉસિંગ ફાઇનાન્સમાં શોર્ટ કરવાની સલાહ રહેશે 1,083ના ટાર્ગેટ માટે. ઓકે, તો લાંબા ગાળાનો વ્યૂ હોય તો તમે આ ઘટાડાનો લાભ લઈ શકો છો. ફંડામેન્ટલી સુનિલજીની આ એક સલાહ બનતી દેખાઈ રહી છે. અત્યારે નિફ્ટી બહાર તમે જો ટીમ લીઝનું કાઉન્ટર ગઈકાલે પણ આ તેજીમાં હતો, આજે પણ તમે જો 15.5% તેજી છે અને નવા 52 વીક હાઈસ પર ટ્રેડ કરતો, એટલે નીચેથી આ કાઉન્ટર અત્યારે ખુલ્યા બાદ તેજી કરતો દેખાયો છે. ખુલતાની સાથે તેજીમાં નહોતો. ટીમ લીઝ, રુચિત, કેવો લાગે છે? બ્રોડર ટ્રેન્ડ નો ડાઉટ આ સ્ટોકનો પોઝિટિવ છે. પાછલા 6 મહિનાથી આ સ્ટોક એ કન્ટિન્યુઅસ એક વિધાઉટ એની મિનિંગફુલ કરેક્શન અપમૂવ આપી રહ્યો છે. ઇવન પાછલા લગભગ 2-3 સપ્તાહનું એક કન્સોલિડેશન ફેઝ થી આજેની ટ્રેડિંગ સેશનમાં બ્રેકઆઉટ છે. ઓનલી કન્સર્ન છે કે આ સ્ટોકમાં યુઝ્યુઅલી વોલ્યુમ વધારે રહેતા નથી, ઘણું ઇલિક્વિડિટી છે આ સ્ટોકમાં. તો ફ્રેશ એન્ટ્રીની સલાહ નથી 15% અપમૂવની બાદ. પણ જો અગર કોઈની પાસે કોઈ શેર હોલ્ડિંગ હોય એક્ઝિસ્ટિંગ કે પહેલા લીધેલા હોય તો એમની પાસે આઈ થિંક એમને સલાહ રહેશે કે હજી બી હોલ્ડ કરી શકે છે આ ટ્રેન્ડ જ્યાં સુધી કન્ટિન્યુ રહે. ઓકે, તો અત્યારે ફંડામેન્ટલી રુસુલજી કહી રહ્યા છે ફાર્મા સેક્ટરની તમે દૂર રહો અત્યારે. પણ અત્યારે સ્ટોક્સ પર નજર કરીએ તો ગઈકાલના ટોપ ગેઇનર STC અને MMTC. રુચિત, આજે જે પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે એમાં એન્ટ્રી લેવાની તક શોધશો કે દૂર રહેશો? આઈ થિંક જે હિસાબે આ સ્ટોક્સે પાછલા અમુક દિવસોમાં અપમૂવ ઓલરેડી ઘણું શાર્પ અપમૂવ આપી દીધું છે. અને જો અગર માર્કેટ હમણાં કન્સોલિડેશન ફેઝમાં જઈ શકે જેવું આપણું વ્યૂ છે તો પ્રોબેબિલિટી છે કે જે મિડકેપ સ્ટોક્સ જેમાં જે હાઈ વોલેટાઇલ સ્ટોક્સ જેમાં ઘણી સારી અપમૂવ આવી છે એમાં પણ એક પ્રોફિટ બુકિંગ મૂવ આવી શકે છે. તો કરંટ લેવલ્સ ઉપરથી એન્ટ્રી ના કોઈ એટલે રિસ્ક રિવોર્ડ રેશિયો પણ ફેવરેબલ નહીં રહેશે અને અહીંયાથી ડેફિનેટલી કરેક્ટિવ મૂવ ઘણી શાર્પ પણ આવી શકે છે. રનિંગ વેટ એન્ડ વોચ કરવું જોઈએ. જો અગર STC જેવા કાઉન્ટરમાં એન્ટ્રી લેવી હોય તો 240ના જે પ્રીવિયસ બ્રેકઆઉટ હતા, જો કરંટ લેવલ્સ ઘણા નીચે છે તો એ જો બ્રેકઆઉટ લેવલ્સ ફરીથી ટેસ્ટ કરવા માટે આવે તો ત્યાં એકવાર એન્ટ્રી લેવા માટે ફરીથી એને રિવ્યુ કરી શકે છે. પણ એઝ ઓફ નાવ આઈ વોન્ટ એડવાઇઝ કે એવા આ બધા સ્ટોક્સમાં લોંગ જવું જોઈએ. ઓકે, ત્યારે જો સમય ઓછો છે ત્યારે રજા લેવી પડશે. જય કો ડિસ્ક્લોઝર. શોનિશ, આજે આપણે જે સ્ટોક ડિસ્કસ કર્યા છે એમાં દેર આર ફ્યુ સ્ટોક્સ જે અમે મારા ક્લાયન્ટ્સને બી રેકમેન્ડ કરી શક્યા હોય, પણ મારું પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ આમાંથી કોઈ બી સ્ટોક્સમાં નથી. રુચિત, આપ તરફથી? જે બધા સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે એમાં મારી પર્સનલ હોલ્ડિંગ હોઈ શકે છે અને અમુક સ્ટોક્સ જે અમે ભલામણ આપી છે મારા ક્લાયન્ટ્સને પણ આપી છે એટલે એમની પોઝિશન પણ હોઈ શકે છે. આભાર સુનિલજી. નિશા, આપની જે કંપની વિશે વાતચીત કરી મારા પોતાના પર્સનલ પોર્ટફોલિયોમાં હોઈ શકે. આભાર આપ સૌનો સમય ફાળવી ચર્ચામાં જોડાયા તે બદલ.